આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા આજે જામનગર આવી પહોંચ્યા હતા. તેઓ ચલાની જાર વિસ્તારમાં વસવાટ કરતા ઉપેન્દ્ર ત્રિવેદી નામના કાર્યકર્તાના ઘરે અતિથિ થયા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી. લાઉડસ્પીકર માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અને લાઉડસ્પીકર ઉતરે નહીં અને ઉતારવાના હાકલા પડકારા થાય તેવું માનવામાં આવે કે લાઉડસ્પીકર ઉતારવા નથી, હાકલા પડકારા કરવા છે અને મોંઘવારી અને બેરોજગારીથી ધ્યાન અટાવવું છે, એટલે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને દેશમાં મસ્જિદો ઉપરથી લાઉડસ્પીકર પણ ઉતરે અને બધી જ કેન્દ્ર અને રાજ્ય સરકાર મોંઘવારી અને બેરોજગારી ઉપર ધ્યાન આપે. જે રીતે પેટ્રોલના, ડીઝલના, રાંધવાના, ગેસના અને બધા જ ભાવ વધ્યા છે, લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વેટ બંને ઘટાડવી જોઈએ અને બધી જ મોંઘવારી ઘટાડવા યુદ્ધ સ્તર પર કામ કરવું જોઈએ. બેરોજગારી પણ દેશમાં ભયંકર છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકારમાં 1 કરોડ સરકારી નોકરીઓ ખાલી છે. 1 કરોડ આ નોકરી 2 મહિનામાં ભરાઈ જાય તો 1 કરોડ લોકોને રોજગાર મળે. એટલે મારું કેવું છે કે મસ્જિદના લાઉડસ્પીકર પણ ઉતારો, મોંઘવારી પણ ઘટાડો, સરકારી નોકરીઓ ભરીને બેરોજગારી ઓછી કરો, પરંતુ મોંઘવારીને બેરોજગારીથી ધ્યાન અટાવવા મસ્જિદોના લાઉડસ્પીકર કે હાકલા પડકારા કરો અને લાઉડસ્પીકર ન ઉતારો એ બિલકુલ ઠીક નથી, સરકારે કરવું જોઈએ. જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી વહેતા કથામૃતનો લાભ લેવા પ્રતિદિન અનેક આગેવાનો ઉમટી રહ્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કથા શ્રવણનો લાભ લેશે. તેઓ બપોરે 12 કલાકે કથાસ્થળે પહોંચશે. વ્યાસપીઠનું પૂજન કરી થોડીવાર કથા શ્રવણ કરી તેઓ પરત ગાંધીનગર જવા રવાના થશે. જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી વોર્ડ નંબર 6માં ગટર અને પાણીની સમસ્યાની સમીક્ષા કરવા ગણપતનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. સ્થાનિકોએ કમિશનર સમક્ષ વિસ્તારની અગવડો અને સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી. ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા. શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર. જામનગર સમાણા હાઈવે પર વેરાવળના પાટિયા પાસે 2 વ્હીલર અથડાતા આ અકસ્માતમાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્તોને GG હોસ્પિટલ ખસેડ્યા હતા. જામનગરમાં PGVCL દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે વિવિધ વિસ્તારોમાં વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે. આજે રણજીત સાગર રોડ, માણેકનગર, રંગમતી સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ રહેવાથી સ્થાનિકોએ ગરમીમાં વીજ કાપને કારણે હાલાકી ભોગવી હતી. જામનગરની GG હોસ્પિટલમાં ફાયર સેફટી અંગેની સતર્કતા ચકાસવા દર મહિને મોક ડ્રીલ યોજવામાં આવે છે. મોક ડ્રીલ અંતર્ગત દર મહિનાની 6 તારીખે જ આગ લાગે છે અને તાત્કાલિક આગ કાબૂમાં લઈ લેવાય છે. દર મહિને એક જ નિશ્ચિત દિવસે થતી મોક ડ્રીલ વડે કેવી રીતે સતર્કતા ચકાસી શકાય એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે. આમ તંત્રની આ કામગીરી હાસ્યાસ્પદ બની રહી છે.